મારો પહેલા પરિચય આપું. ભાઈશ્રીને થોડીક ભૂલ પડી છે બોલવાની. મારું વતન છે ભિલોડા તાલુકો હરિપુરા ગામ. સાસરી છે હરિપુરા, પિયર છે જાપચિતરિયા શામળાજી જોડે, અને મારું નોકરીનું સ્થળ છે ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો પ્રોપર પ્રાઇમરી ટીચર. હવે આજે 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ, એ દિવસ નિમિત્તે આજે કેન્ટ બ્રહ્માની અંદર સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કેન્ટ બ્રહ્મામાં થઈ રહી છે, ત્યારે આજના આ સંમેલનના મુખ્ય મહેમાન શ્રી આપણા જ્ઞાનના સાગર એવા ડોક્ટર હરિ દેસાઈને હું ખૂબ ખૂબ એમનો આભાર એટલા માટે માનું છું કે ગમે ત્યારે આદિવાસી સમાજનું કામ હોય ત્યારે અજો એમનો ટાઈમ ફાળવીને આપણને એ અહીંયા ટાઈમ આપે છે. બીજું, અહીંયા અત્રે ઉપસ્થિત સ્ટેજ ઉપર મંચસ્થ પર વિરાજમાન કોલેજના પ્રિન્સિપાલ, પછી આ વિસ્તારના સામાજિક કાર્યકર્તાઓ, મને નામ નથી આવડતા પણ એક ચુનીલાલ પાંડવ સાહેબ, નીનામાં રૂપસીભાઈ અને બીજાના નામ નથી આવડતા એટલે સોરી, ક્ષમા ચાહું છું, પણ જે સમાજ માટે દિન રાત મહેનત કરે છે એવા સમાજ હિતે છુઓ અગ્રણીઓ, નતમસ્તકે વંદન એવા વડીલો, માતૃતુલ્ય મારી માતાઓ બહેનો અને યુવા વર્ગને નતમસ્તકે હું પ્રણામ કરું છું, વંદન કરું છું. આજે આપણે 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસને યાદ કરીએ છીએ. ભાઈએ માહિતી આપી દીધી છે કે શા માટે ઉજવવામાં આવે છે, ક્યારે શરૂઆત થઈ, 2007માં શરૂઆત થઈ, તો વિશ્વની અંદર કેટલા દેશોએ બધાએ ભેગા મળીને આ નિર્ણય કર્યો છે, એ દેશોના નામ પણ આપી દીધા. 5000 આપણા સમુદાયો છે, આદિવાસી સમુદાયો 5000 સમુદાયો છે, 7000 આપણી ભાષાઓ છે, છતાં આપણી ભાષાઓનું આપણા હિતોનું જ્યારે હનન થાય છે ત્યારે વિશ્વના દેશોએ શ્રમ સંગઠને આ દિવસે મજૂર સંગઠને 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઉજવવા માટે નક્કી કર્યો છે, અને 2007થી શરૂ થઈને આજે 2022 છે, 15 વર્ષ થયા. 15 વર્ષની અંદર આપણને થોડી થોડી જાગૃતિ આવી. એ પહેલા અહીંયા નહીં મોબાઈલ, નહીં આપણી આગળ બીજી ટેકનોલોજી સુવિધા, એટલે આપણે આપણા અધિકારોથી આપણે વંચિત હતા અને હજી છીએ એનો આજે આપણને પૂરેપૂરો ખ્યાલ નથી, પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને હાલમાં આપણે ધારીએ એટલું જ્ઞાન મેળવી શકીએ છીએ. અને વધારે તો ન કહી શકું, કારણ કે જ્ઞાનના સાગર એવા ડોક્ટર હરિભાઈ દેસાઈ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આપણો પણ તો ટૂંકો છે, પણ એક આદિવાસીના નાતે હું જરૂર એટલું તો કહીશ કે આદિવાસી આદિવાસીમાં હૈયે હૈયાની ગાંઠ જ્યારે બંધાશે ત્યારે આપણા હિતોનું રક્ષણ અચૂક થશે, ન થાય એવું નથી, પણ આમને સામને મારો તમારો સૂર અટૂલો મટીને જ્યારે નિરાળો બનશે ત્યારે આપણે સંઘર્ષ પણ કરીશું અને અધિકારો જે આપણને પ્રાપ્ત થયેલા છે એ અધિકારોનો ખરેખર આપણે જાતે જ જતન કરવું પડશે, એનો ખ્યાલ પણ આપણે જાતે કરવો પડશે, પણ એમાં સૌથી પહેલા શિક્ષણ જોશે. શિક્ષણના અભાવથી આપણે કાંઈ ન મેળવી શકીએ, શિક્ષણ હશે તો બધું જ હશે. પ્રભા પ્રતિભા વિના પ્રભાવ નહીં, પ્રભાવ વિના પ્રતિભા નહીં, શિક્ષણ થકી જ બધો અંધકાર દૂર થશે. જ્યારે મંચ ઉપર આવીને જ્યારે બે શબ્દ બોલવા હોય તો આપણી આગળ બે શબ્દનું જ્ઞાન પણ જોશે, જો જ્ઞાન ન હોય તો આપણે બીજાને અન્યને પીરસી શકતા નથી. તો સર્વપ્રથમ આપણે સ્વયં મીટ માંડવી પડશે, તો આપણે અન્ય સામે મીટ માંડવાની જરૂર પડશે નહીં. બસ મારા શબ્દો અહીંયા ટૂંકમાં પૂર્ણ કરું છું. આપણે બીજા જ્ઞાનના સાગર એવા ભાઈ શ્રી ડોક્ટર હરિભાઈ દેસાઈને
સાંભળવાના છે એમનો ટાઈમ આપણે કટ કરવાનો નથી. છેલ્લે હું આપને બધાને નતમસ્તકે વંદન કરું છું. મને આ તકે 2 મિનિટ 5 મિનિટ બોલવાનો જે મોકો આપ્યો એ બદલ જે આયોજકો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવા ધોમ ધક્કા તડકામાં જે આપ અહીંયા મને સાંભળવા માટે તસ્દી લીધી છે તમે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.